હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગ્રામર જોઈ રહ્યા હતા, તો ગ્રામરમાં ચેપ્ટર 3 તમારી ગ્રામર બુકમાં છે જ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદું, પાસ્ટ એટલે ભૂતકાળ, અને ટેન્સ એટલે કાળ. એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. ટુ બીના ક્રિયાપદો આપણે એમીઝ આર જોઈ ગયા, એ વર્તમાનકાળના હતા. એ હેવ હેઝ એ પણ વર્તમાનકાળના હતા, બરાબર. હવે એ જ આપણે અહીંયા ભૂતકાળના ક્રિયાપદો જોવાના છે. તો અહીંયા તમને કોઠો આપેલો જ છે, એ કોઠોમાં તમને બતાવેલું જ છે. સાદો વર્તમાનકાળ એમ ઇઝ હોય તો ભૂતકાળમાં વોઝ આવે, અને આર હોય તો ભૂતકાળમાં વેર આવે. એ રીતે હેવ અને હેઝ હોય સાદા વર્તમાનકાળમાં તો ભૂતકાળમાં હેડ આવે, બરાબર. આ રીતનું યાદ રાખવાનું છે તમારે. હવે નીચે તમને આપેલું છે ટુ બી વાક્ય રચના. એટલે કે આઈ એમ અ ફાર્મર એ સાદું વર્તમાનકાળ હતું, કે હું ખેડૂત છું. અને આઈ વોઝ અ ફાર્મર એટલે કે હું ખેડૂત હતો, તો એમની જગ્યાએ વોઝ થઈ ગયું. એટલે એમ એ વર્તમાનકાળમાં છે અને વોઝ એ ભૂતકાળમાં છે. ધેટ ઇઝ માય સ્કૂલ, પેલી મારી શાળા છે. અને ધેટ વોઝ માય સ્કૂલ, વોઝ એટલે ભૂતકાળનો છે, તો પેલી મારી શાળા હતી. ભૂતકાળ એટલે શું, કે જે તમને ભૂતકાળનું બતાવે છે, કે હતી, થઈ ગયું હતું, અને અત્યારે છે તો વર્તમાનકાળ, અને થઈ ગયું હતું. હું ગયા વર્ષે કયા ધોરણમાં હતો, છઠ્ઠા ધોરણમાં, તો એ થઈ ગયું છે, એ બધું ભૂતકાળમાં આવ્યું. ધોઝ આર માય બુક્સ, પહેલાં મારા પુસ્તકો છે, એ છે પુસ્તકો. અને ધોઝ વેર માય બુક્સ, કે પહેલાં મારા પુસ્તકો હતા. હવે હેવ અને હેઝ એમાં પણ એવું જ છે. સોનલ હેઝ અ કાર એટલે કે સોનલ પાસે કાર છે. અને સોનલ હેડ અ કાર એટલે કે સોનલ પાસે કાર હતી, પહેલાં હતી એની પાસે. ધે હેવ ટોઈઝ, તો તેઓ પાસે રમકડાં છે અત્યારે. અને ધે હેડ ટોઈઝ, તેઓ પાસે રમકડાં હતા, પહેલાં હતા, એમ બતાવે છે, બરાબર. હવે એ આપણે વર્તમાનકાળ અને ભૂતકાળના બંનેના જોઈએ. હવે આપણે ભૂતકાળના શીખવાના છે, તો એમાં તમારે આ ત્રીજો જે નિયમ છે, આ તમારે કમ્પ્લીટ તૈયાર કરવો પડશે, કે નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો જોવા પડશે. હવે ભૂતકાળના રૂપો તમને આવડવા જ જોઈએ, તો તમારે આ ત્રીજો અને ચોથો નિયમ છે ને, એ ખાસ તૈયાર કરવો પડશે, કે ક્રિયાપદના મૂળરૂપને ડી અને ઈડી લગાવીએ એટલે આપણે ભૂતકાળનું રૂપ થઈ જાય, બરાબર. પણ બધામાં ડી અને ઈડી લાગે નહીં, એના માટે અમુક નિયમો હોય. જેમ કે અહીંયા તમને બધા આપેલા છે, વોકડ, જમ્પડ, આસકડ, લાફડ, પીકડ, એ બધામાં ઈડી લાગે છે, બરાબર. પણ તમને બાજુમાં આપ્યું છે લવ ડાન્સ, તો ઈ આપેલો જ છે. જો ડી એ એન સી ઈ, એલ ઓ વી ઈ, તો ખાલી ડી જ લગાવવાનું, બરાબર. એસ સી ઓ આર ઈ, તો ખાલી ડી લગાવવાનું. એસ એ વી ઈ સેવ, તો ખાલી ડી લગાવવાનું. હવે આ બે નિયમમાં તો ખબર પડી ગઈ. આગળ આપણે બીજો જોઈએ. પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય, યાદ રાખવાનું. વ્યંજન, વ્યંજન એટલે શું, તો જે સ્વર સિવાયના બાકી બધા જ મૂળાક્ષરો છે એ બધા વ્યંજન કહેવાય. એટલે કે વ્યંજન હોય તો વાયનો આઈ કરી દેવાનો અને ઈડી પ્રત્યે લગાવવાનો. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ક્રિયાપદને અંતે વાય છે એ પહેલાં તમારે જોવું પડે. જો વાય હોય તો પછી જોવાનું કે આગળ સ્વર છે કે વ્યંજન છે. જો વ્યંજન હોય તો વાયને શું કરી દેવાનું, કાઢી દેવાનો, આઈની જગ્યાએ આઈ લખવાનો અને પછી ઈડી લગાવવાનો. જો તમને સી આર વાય આપેલું છે, તો છેલ્લો શબ્દ વાય છે, હવે વાયની આગળ વ્યંજન છે આર એ, એટલે તમારે શું કરવાનું, વાયનો આઈ કરી અને ઈડી લખવાનું, બરાબર. એ જ રીતે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, તો છેલ્લો વ્યંજન તમારે બેવડાવવાનું, એટલે કે છેલ્લેથી બીજો શબ્દ, છેલ્લેથી બીજો. જો તમારે સ્વર હોય, શું હોય, સ્વર, છેલ્લો નહીં જોવાનો, છેલ્લેથી બીજો. છેલ્લો બી સ્વર ના હોવો જોઈએ, છેલ્લો વ્યંજન હોય અને એની આગળ જો સ્વર હોય, તો તમારે વ્યંજનને બેવડાવવાનો અને ઈડી લખવાનું. જેમ કે એસ ટી ઓ પી, સ્ટોપ. હવે સ્ટોપમાં જો તમે પી વ્યંજન છે, બરાબર, અને એની આગળ જે ઓ આપેલો છે એ સ્વર છે, એટલે શું કર્યું છે,
एसटीओ जे व्यंजन छे छेलो एने बेवडावानो डबल पी अने पछी ईडी लखवानुं ए रीते डीआरओपी तो डीआरओ डबल पी ईडी आ याद राखवानुं। हवे आ चौथो नियम छे ने એ શું છે અનિયમિત ક્રિયાપદો છે જે તમારે તૈયાર કરવા જ પડે બરાબર આમાં કોઈ નિયમ નથી આ તમારે તૈયાર જ કરવા પડે કે જીઓ ગો હોય તો ડબલ્યુ ઈ એન ટી વેન્ટ આવે એ રીતે સ્ટેન્ડ હોય તો સ્ટૂડ આવે એટલે આ જે બધા જ ક્રિયાપદો છે જે તમારો ચોથો નિયમ છે એ તમારે તમારી ગ્રામર બુકમાંથી તૈયાર કરી દેવાના છે બરાબર છે। હવે આપણે એની ખાલી જગ્યાઓ અને એનું વાક્ય જોઈશું તો હવે આ પાંચમો નિયમ હજી બાકી છે કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી જેમ કે કટ તો કટનું કટ જ રહે રીડ પુટ શોટ આનું એમના એમ જ રાખવાનું આમાં કોઈ જ નિયમ ના આવે એમનું એમ જ આવે। હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નો અને ઉત્તરો હુ એટ ધ એપલ્સ સફરજન કોણે ખાધા તો નામ આવશે કે સમીર એટ ધ એપલ્સ। વોટ ડીડ ધ ગર્લ્સ મેક તો ધ ગર્લ્સ મેક હતું અને ડીડ હતું બરાબર એટલે આ પણ તમારે યાદ રાખવાનું કે ડીડ છે એટલે મેક આવ્યું બરાબર એટલે કે મૂળરૂપ આવ્યું અને એટલે કે આ ડીડ છે દેખાય છે બધાને ડીડ તો ડીડ છે તો અહીંયા મેક આવ્યો બરાબર છે મેક। હવે આપણે ડીડ કાઢી નાખવાનું છે તો શું થઈ જશે એનું ભૂતકાળનું રૂપ થઈ જશે મેડ એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ડીડ અને મૂળરૂપ આવે પણ જો આપણે ડીડ કાઢી નાખીએ તો શું થઈ જાય ભૂતકાળનું રૂપ એટલે આપણે મેડ લખવાનું। વેર ડીડ પવન ગો તો ડીડ નીકળી જશે તો ગોનું શું થઈ જશે વેન્ટ તો પવન વેન્ટ ટુ સુરત એ રીતે વેન ડીડ પ્લે કેરમ હવે આપણે ડીડ કાઢી નાખીશું એટલે વી પ્લેડ કેરમ ઓન સન્ડે બરાબર એ રીતે આપણે આગળ ખાલી જગ્યાઓ જોઈએ તમને ખાલી જગ્યાઓ આપેલી છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડી તો બાળકો સ્કૂલે ગયા હતા ગઈકાલે હવે આપણે ગો નહીં આવે કેમ તો ગોનું શું લખીશું ભૂતકાળનું રૂપ વેન્ટ આવશે ડબલ્યુ ઈ એન ટી વેન્ટ એ જ રીતે ચોથી જોઈએ સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ તો શું થશે ડ્રોપડ ડી આર ઓ ડબલ પી ઈ ડી ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ તો શાઉટેડ બૂમો પાડતા હતા તે ખાલી જગ્યા એપલ્સ તો ઈટનું શું થઈ જશે એટ થઈ જશે બરાબર છે એ રીતે લખવાનું છે। હવે અહીંયા છે બધી ખાલી જગ્યા હું નથી કરાવતી એટલે બાકીની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની વી ડ્રિંક થઈ જશે ડ્રિંક નહીં પણ ડ્રિંક થઈ જશે બરાબર ભૂતકાળના રૂપ બધામાં લખવાના છે। એ જ રીતે પ્રશ્ન બીજો છે કે તમારે શું કરવાનું છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। હવે એમાં વેર ડીડ સુશીલ ગો અને કૌંસમાં આપેલું છે પાવાગઢ તો તમારે શું લખવાનું સુશીલ પછી ડીડ નીકળી ગયું તો ગોનું શું થઈ જશે અહીંયા વેન્ટ થઈ જશે એટલે સુશીલ વેન્ટ ટુ પાવાગઢ હુ ફેલ ડાઉન તો નીતિન લખવાનું નીતિન ફેલ ડાઉન એ જ રીતે પાછળ છે વોટ ડીડ લાલુ કટ કટનું તો કટ જ રહે ડીડ નીકળી જાય તો પણ કટનું કટ જ રહે બરાબર એ રીતે આ બીજા તમારે પ્રેક્ટિસ કરવાના છે। હું તમને હવે નીચેના સમજાવું છું જો પ્રશ્ન ત્રીજો અહીંયા છે મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ તો હવે હુથી બનાવીએ મેં તમને ગઈ વખતે શીખવાડ્યું કે હુથી બનાવો એટલે નામ નીકળી જાય બાકી બધું એમના એમ જ આવે તો હુ ટોટ અસ ઇંગ્લિશ પણ તમારે વોટથી બનાવવાનું છે તો ઇંગ્લિશ નીકળી જશે પહેલાં તો હવે આપણે અહીંયા વોટ લખ્યું હવે બધામાં સરખું જ થાય વોટ પછી આપણે ડીડ મૂકવાનું કારણ કે ભૂતકાળ છે વર્તમાનકાળમાં શું લખતા હતા આપણે અહીંયા ડુ કે ડઝ લખતા હતા પણ અહીંયા ભૂતકાળ છે એટલે આપણે વોટ ડીડ લખીશું એટલે વોટ ડીડ પછી આપણે કરતા તો મિસ્ટર શાહ એટલે વોટ ડીડ મિસ્ટર શાહ હવે આ ટોટ હતું તો એનું ટીચ થઈ જશે કેમ ટીચ થઈ ગયું કારણ કે આગળ આપણે ડીડ મૂક્યું છે એટલે આ યાદ રાખવાનું તમારે ડીડ આવે તો મૂળરૂપ આવે અને ડીડ કાઢીને આપણે જવાબ લખવાનો હોય તો ભૂતકાળનું રૂપ આવે બરાબર એટલે વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ આપણે પહેલું સમજીએ દિશાવાળું છે તો હું તો હુ બોટ અ ન્યૂ બેગ એમનું એમ જ આવે પણ બેગ શું ખરીદ્યું તો વોટ
એટલે વોટ ડીડ ડીસા અને બોટનું શું થઈ જશે મૂળરૂપ બાય થઈ જશે બરાબર એ રીતે હું તમને ત્રીજું સમજાવું છું બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે ડૉક્ટર સ્મિત તો હુંથી બનાવવાનું ધ હુ હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ પછી ધ ફ્લેગ શું ફરક આવ્યું હતું તો ધ ફ્લેગ એટલે વોટ આવશે તો વોટ ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ઈડી નીકળી જશે એટલે હોઇસ્ટ અને એટ ધ હાઈસ્કૂલ હવે આપણે એટ ધ હાઈસ્કૂલ નીચે લીટી કરી છે એટલે આ સ્થળ બતાવે છે તો એટ ધ હાઈસ્કૂલ નીકળી જશે સ્થળ એટલે વેર આવશે તો વેર ડીડ લખવાનું વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ અને ધ ફ્લેગ બરાબર આ તો બધા સરખા જેવા જ વાક્યો છે તમારે એટલું જ યાદ રાખવાનું લીટી કરી હોય તો ગુજરાતી કરવાનું એટલે તમને વેન આવે વોટ આવે કે વેર આવે એ ખબર પડી જશે પછી બધામાં ભૂતકાળ હોય તો ડીડ આવે પછી કરતા લખવાનું અને આપણે જે ઈડીવાળું હોય એનું મૂળરૂપ મૂકવાનું એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું પછી વોટવાળું હોય તો આ નીકળી જાય તો બાકીનું લખવાનું વેનવાળું હોય તો તમારે આ ઇન ધ ઇવનિંગ નીકળી જાય તો બાકીનું લખવાનું વેરવાળું હોય તો સ્થળ નીકળી જાય તો બાકીનું લખવાનું બરાબર એ રીતે તમે પ્રેક્ટિસ કરતા જજો તમને સરળતાથી આવડી જશે બાકીની તમારે હવે પ્રેક્ટિસ કરવાની